નમસ્કાર, સ્વાગત છે આપનું. સીએન ફટાફટ સાથે હું છું પંકજ. યુપીની યોગી આદિત્યનાથ સરકારે શિયા વકફ બોર્ડ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. યોગી સરકારે શિયા વકફ બોર્ડના 6 સભ્યોને હોદ્દા પરથી હટાવી દીધા છે. આમ આદમી પાર્ટીમાં પડેલી તકરારો સામે આવવા લાગી છે. દિલ્હીમાં આઈટીયુ પાસે આવેલી આપની ઓફિસની બહાર કુમાર વિશ્વાસના વિરુદ્ધમાં પોસ્ટર લગાડવામાં આવ્યા હતા, જેને લઈને દિલ્હીમાં રાજકારણ ગરમાયું છે. કેન્દ્ર સરકારે નર્મદા નદી પર બનેલા સરદાર ડેમ પર બનેલ સરદાર સરોવર ડેમના 30 દરવાજા બંધ કરવાની મંજૂરી આપી દીધી હતી, જેના લીધે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી કેવડિયા કોલોની ખાતે નર્મદા મૈયાની પૂજા કરીને ડેમના દરવાજાઓ સત્તાવાર રીતે બંધ કર્યા હતા. સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે પોલીસે ગઈ રાતે વેચાણ કરવા માટે આવેલા બનાવટી પિસ્તોલ સાથે સાપાવાડા કુકડિયા રોડ પરથી એક શખ્સની અટકાયત કરી હતી. મોદી સરકાર દ્વારા જોરશોરથી સ્વચ્છ ભારત અભિયાન અને ભારતને ખુલ્લામાં શૌચમુક્ત બનાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યારે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે હાઈવે પર શૌચાલયની સુવિધા હોવી એ પ્રવાસીઓનો મૌલિક અધિકાર ગણાવતા હાઈવે પર શૌચાલયની અપીલ કરી છે. ભારતીય મૂળના એક યુવકની મલેશિયામાં 5 યુવકોએ નિર્દયતાથી માર મારીને કરપીણ હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. યુકે પિનાગની જોર્જ ટાઉનમાં હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પીએમ મોદીએ કોચીમાં કેરળની પહેલી મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કર્યું હતું, ત્યારે પીએમ મોદી સાથે વેંકૈયા નાયડુ અને મેટ્રો મેન ઈ શ્રીધરન પણ હાજર રહ્યા હતા. 12 માર્ચ 1993 મુંબઈમાં એક બાદ એક બાર બ્લાસ્ટ થયા હતા. આ સિરિયલ બ્લાસ્ટમાં 257 લોકોના મોત થયા હતા, જ્યારે 700 પણ વધુ લોકો ઘાયલ થયા હતા. રાજસ્થાનના પ્રતાપગઢમાં શૌચ કરતી મહિલાઓના ફોટા પાડવાનો વિરોધ કરનાર શખ્સને માર મારતા આખરે તેનું મોત નિપજ્યું હતું. ઝૂંપડપટ્ટીની કેટલીક મહિલાઓ સવારે ખુલ્લામાં શૌચ કરી હતી, ત્યારે નગર પરિષદના કર્મચારીઓ તેમના ફોટા પાડી રહ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આતંકવાદીઓ દ્વારા બીજબિહાડમાં SICOPના કેમ્પ પર હુમલો કર્યો હતો. દાર્જિલિંગમાં અલગ ગોરખા લેન્ડ રાજ્યની માંગ સાથે શરૂ થયેલા આંદોલન વચ્ચે હજારો પ્રવાસીઓની સ્થિતિ કફોડી બની ગઈ છે. દાર્જિલિંગમાં સતત હિંસા અને બંધના પરિણામે હવે રાશન પણ ખૂટવા લાગ્યા છે. સેન્ટ્રલ આઈબી દ્વારા અમદાવાદ શહેરમાં આતંકી હુમલા અંગે એલર્ટ આપવામાં આવ્યું છે, જેના કારણે શહેર પોલીસ સક્રિય બની ગઈ છે. આગામી 1 ઓગસ્ટથી કચરાને સૂકા અને ભીના એમ બે પ્રકારના અલગ અલગ કરીને લઈ જવામાં આવશે. કેન્દ્ર સરકારની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ 2016ની ગાઈડલાઈન મુજબ શહેરીજનો દ્વારા ઉત્પન્ન થતા કચરાને સૂકો કચરો અને ભીનો કચરો એમ અલગ અલગ કરવાનો રહેશે. આગામી 25 જૂનના રોજ ભગવાન જગન્નાથની 140મી રથયાત્રા નીકળશે. રથયાત્રાની સુરક્ષા અને તૈયારીઓ અંગે આજે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પોલીસ કમિશનર સહિત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ઘરના ઘરનું સ્વપ્ન મોઘું બનવા જઈ રહ્યું છે. 1 જુલાઈ બાદ તમે તૈયાર થયેલ કોઈ ફ્લેટ ખરીદશો તો પણ તમારે 12% GST ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. વિજય રથ પર સવાર ટીમ ઇન્ડિયા આવતીકાલે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં પોતાના પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે ટકરાશે, ત્યારે આવતીકાલે પાકિસ્તાન સામેની મેચ રોમાંચક બની રહેશે તેવી દર્શકોને આશા છે. જંગલ અને વન્ય પ્રાણીઓની સુરક્ષાને લઈને વન કર્મચારીઓ અને અધિકારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે, તો બીજી તરફ હિંસક દીપડો ગ્રામ્ય પંથકના વાડી વિસ્તારમાં ઘૂસી ગયો હતો. જામનગર નજીક મોટા થાવરિયા ગામની સીમમાં ઓઇલની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું છે, જેના લીધે ઓઇલ ખેતરમાં ફેલાઈ ગયું હતું.